છેલ્લા એક અઠવાડિયાથી સુરત શહેરની સુરત બગડી છે. સતત ગુનાખોરી વધતી જઈ રહી છે. શહેરમાં ચોરી હોય ત્યારે ઘટના જે રીતે બની રહી છે તેને લઈને સુરત શહેરમાં ડર અને ભયનો માહોલ ફેલાયો છે. તેમાં પણ ગ્રીષ્મા વેકરિયાની હત્યાની ઘટનાને લઈને સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં પડઘા પણ પડ્યા છે. ગ્રીષ્મા વેકરિયા હત્યા કરનારો આરોપી કપલ બોક્સ ચલાવતો હોવાના આક્ષેપ સાથે આ કપલ બોક્સ શહેરમાં એક દૂષણ છે તેને લઈ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય, જેથી લોકોના આક્ષેપને લઈને સુરત પોલીસ એક્શનમાં આવી હતી અને શહેરમાં ચાલતા કપલ બોક્સ પર તવાઈ બોલાવવામાં આવી હતી. અને તમામ ઘટનાઓ પાછળ ગેરકાયદેસરની અનેક પ્રવૃત્તિઓ પર સવાલો ઊભા થયા છે. ત્યારે હવે પોલીસે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે, જેમાં કપલ બોક્સ સાથે મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડા પાડ્યા હતા. અને સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આર્કેડમાં આવેલ એક્સ મસાજ પાર્લરમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. અહીંયા મસાજ પાર્લરના નામે કુટણખાનું ચાલતું હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે ત્યાં કામ કરનારી એક મહિલા સહિત 3 ઇસમની ધરપકડ પણ કરી હતી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આમ સુરત પોલીસ દ્વારા ગુનાખોરીને અટકાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કપલ બોક્સ પછી મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડા પાડ્યા હતા અને કામગીરી હાથ ધરી હતી. શહેરમાં આવેલી હોટલોમાં પણ ગેરકાયદેસર આ પ્રકારની પ્રવૃત્તિઓ પોલીસના ધ્યાનમાં આવતા પોલીસ આગામી દિવસોમાં તેમને પણ ટાર્ગેટ લિસ્ટમાં લેશે. અને નશાનો કારોબાર કરતા અને જાહેરમાં નશો કરતા યુવાન યુવતીઓ વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી રહી છે. અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત.